મુંબઈમાં ફ્રી કાશ્મીર પોસ્ટર પર બબાલ. ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને લીધા આડે હાથ, કહ્યું શું તેઓ આ સહન કરી શકશે. જેએનયુમાં થયેલી હિંસા પર મહત્વના પુરાવા મળ્યા હોવાનો પોલીસનો દાવો. તો વિદ્યાર્થી નેતા આયશી ઘોષે આયોજનબદ્ધ રીતે હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપ. નિર્ભયાના દોષિતોને ફાંસી માટે પટિયાલા હાઉસ કોર્ટ કરી શકે છે તારીખની જાહેરાત. દોષિતોના ડેથ વોરંટ પર આજે થશે સુનાવણી. સોનાનો ભાવ પહોંચ્યો ઓલ ટાઈમ હાઈ. સપાટીએ 10 ગ્રામનો ભાવ 42,350 રૂપિયા. અમેરિકા ઈરાન વચ્ચેની તંગદિલીનું પરિણામ. ટ્રાફિક નિયમોમાં બાંધછોડ કરનારા રાજ્યો સામે કેન્દ્ર સરકારનું આકરું વલણ. દંડની રકમ ઘટાડવા સામે કડક પગલાં લેવાની ચેતવણી. પંચાયત હસ્તકના વર્ગ 1 અને 2ના અધિકારીઓ પાસેથી એસી અને સોફા સહિતની સુવિધાઓ કરાશે દૂર. મંજૂરી વિનાની સુવિધાઓનો હવે વસૂલાશે ચાર્જ. તીડ મામલે ઉત્તર ગુજરાતના ધારાસભ્યો હવે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની કરશે મુલાકાત. સહાય તાત્કાલિક જાહેરાત કરવા માટે કરશે રજૂઆત. આજથી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ. મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરશે ઉદઘાટન. 43 દેશના પતંગબાજ લેશે ભાગ.